નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાનની સ્વાધ્યાય પોથીમાં પ્રકરણ નંબર 11 એના પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરી ગયા. એમાં એક બે વાક્યના પ્રશ્નો નંબર 5 એમાં પ્રશ્નો નંબર 5ની ચર્ચા કરીએ તો કે વિશ્વની પાર્લામેન્ટ કોને કહી શકાય, શા માટે? તો જવાબ છે, સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાને વિશ્વની પાર્લામેન્ટ કહી શકાય, કારણ કે તે સંયુક્ત રાષ્ટ્રોનો ના બધા રાષ્ટ્રોના પ્રતિનિધિઓની બનેલી સંસ્થા છે. પ્રશ્ન નંબર 6, માનવ અધિકારોનું વૈશ્વિક જાહેરનામું કોણે રજૂ કર્યું હતું, ક્યારે? તો જવાબ છે, માનવ અધિકારોનું વૈશ્વિક જાહેરનામું સામાન્ય સભાએ ઈસવીસન 1948માં 10મી ડિસેમ્બરે મંજૂર કર્યું હતું. પ્રશ્ન નંબર 7, સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મહત્વનું અંગ કયું છે, તેના કુલ કેટલા સભ્યો છે? તો જવાબ છે, સંયુક્ત રાષ્ટ્રના સૌથી મહત્વનું અંગ સલામતી સમિતિ છે. તેના કુલ 15 સભ્યો છે, જેમાં 5 કાયમી છે અને 10 બિનકાયમી સભ્યો છે. પ્રશ્ન નંબર 8, કયા કયા રાષ્ટ્રો સલામતી સમિતિના કાયમી સભ્યો છે? તો જવાબ છે, યુએસએ, ગ્રેટ બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને ચીન, આ 5 રાષ્ટ્રો સલામતી સમિતિના કાયમી સભ્યો છે. પ્રશ્ન નંબર 9, સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિનું મુખ્ય કાર્ય શું છે? તો કે વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવી એ સંયુક્ત રાષ્ટ્રની સલામતીનું મુખ્ય કાર્ય છે. પ્રશ્ન નંબર 10, સંયુક્ત રાષ્ટ્રના સચિવાલયના વડા કયા નામે ઓળખાય છે, તેમની નિમણૂક કોણ કરે છે? તો જવાબ છે, સંયુક્ત રાષ્ટ્રના સચિવાલયના વડા મહામંત્રીના નામે ઓળખાય છે, તેમની નિમણૂક સામાન્ય સભા સલામતી સમિતિની ભલામણથી કરે છે. પ્રશ્ન નંબર 11, હાલમાં સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રી કોણ છે? તો કે જવાબ છે, હાલમાં દક્ષિણ કોરિયાના બાની કી મુન સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રી છે. પ્રશ્ન નંબર 12, નિષેધાધિકાર વીટો પાવર એટલે શું, તેનું શું મહત્વ છે? તો જવાબ છે, નિષેધાધિકાર વીટો એટલે સલામતી સમિતિના 5 કાયમી સભ્યોને નકારાત્મક મત આપવાનો અસાધારણ અધિકાર. આ અધિકાર ધરાવતા 5 કાયમી સભ્યો રાષ્ટ્રો પૈકી કોઈ પણ એક સભ્ય રાષ્ટ્ર નકારાત્મક મત આપે તો નિર્ણય કે ઠરાવ પસાર ન થઈ શકે. પ્રશ્ન નંબર 13, વિશ્વ આરોગ્ય સંગઠન WHOનું મુખ્ય કાર્ય શું છે? તો જવાબ છે, દુનિયાના લોકોને શારીરિક અને માનસિક આરોગ્યમાં સુધારા માટે પ્રયાસ કરવો એ વિશ્વ આરોગ્ય સંગઠનનું મુખ્ય કાર્ય છે. તેના પછીનો પ્રશ્ન આવે છે મિત્રો, યુનેસ્કોનું મુખ્ય કાર્ય શું છે? તો જવાબ છે, દુનિયાના જુદા જુદા દેશો વચ્ચે શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં પરસ્પર સહકાર સાધવો એ યુનેસ્કોનું મુખ્ય કાર્ય છે. પ્રશ્ન નંબર 15, આંતરરાષ્ટ્રીય મજદૂર સંગઠનનું મુખ્ય કાર્ય શું છે? તો જવાબ છે, વિશ્વના દેશોમાં માલિકો કામદારોનું શોષણ ન કરે અને કામદારોને યોગ્ય વેતન પ્રાપ્ત થાય તે માટેના પ્રયત્નો કરવા એ ILOનું મુખ્ય કાર્ય છે. પ્રશ્ન નંબર 16, યુનિસેફનું મુખ્ય કાર્ય શું છે? તો જવાબ છે, વિશ્વના બાળકોના સ્વાસ્થ્યની ગુણવત્તા સુધરે અને તેમને યોગ્ય તથા પોષણક્ષમ આહાર પ્રાપ્ત થાય એવા બાળ કલ્યાણના કાર્યક્રમો યોજવા એ યુનિસેફનું મુખ્ય કાર્ય છે. પ્રશ્ન નંબર 17, ખોરાક અને કૃષિ સંગઠનનું મુખ્ય કાર્ય શું છે? તો જવાબ છે, દુનિયાના બધા દેશોમાં કૃષિ ક્ષેત્રનો વિકાસ થાય, કૃષિની ઉત્પાદકતામાં વધારો થાય અને અન્નનું ઉત્પાદન વધે એ માટેના પ્રયાસો કરવા એ ખોરાક અને કૃષિ સંગઠનનું મુખ્ય કાર્ય છે. પ્રશ્ન નંબર 18, વિશ્વ બેંકનું મુખ્ય કાર્ય શું છે? તો જવાબ છે, દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન ખુવાર થયેલા દેશોને યુદ્ધતર પુનરાચના માટે, વિકાસશીલ દેશોના વિકાસ માટે તેમજ મહાનગરના પ્રોજેક્ટ માટે ધિરાણ કરવું એ વિશ્વ બેંકનું મુખ્ય કાર્ય છે. પ્રશ્ન નંબર 19, ભારતે વિશ્વને વિશ્વ શાંતિ માટે કયા સિદ્ધાંતો આપ્યા છે? તો જવાબ છે, ભારતે વિશ્વને વિશ્વ શાંતિ માટે પંચશીલના સિદ્ધાંતો આપ્યા છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 6, ટૂંકમાં ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન, સંયુક્ત રાષ્ટ્રની સ્થાપનાના મુખ્ય હેતુઓ કયા કયા છે? તો જવાબ છે, આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવી. નંબર 2, સભ્ય દેશો વચ્ચે મૈત્રી ભાવના કેળવવી. નંબર 3, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રના આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને માનવીય પ્રશ્નોનો ઉકેલ લાવવો. નંબર 4, વિશ્વના બધા જ લોકોના માનવ હકો અને મૂળભૂત સ્વતંત્રતા પ્રત્યે માનની લાગણી ઉત્પન્ન કરવી અને પરસ્પર સહકાર સાધવો. આ કાર્યો સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપનાના મુખ્ય હેતુ છે. પ્રશ્ન નંબર 2, સંયુક્ત રાષ્ટ્રોના મુખ્ય અંગો કયા કયા છે? તો જવાબ છે, સામાન્ય સભા, સલામતી સમિતિ, આર્થિક અને સામાજિક સમિતિ, વાલીપણા સમિતિ, ન્યાયની આંતરરાષ્ટ્રીય અદાલત, સચિવાલય, આ સંયુક્ત રાષ્ટ્રોના મુખ્ય અંગો છે. ત્યાર પછી આવે છે પ્રશ્ન નંબર 3, સંયુક્ત રાષ્ટ્ર
ની વિશેષ સંસ્થાઓ કઈ છે? તો જવાબ છે સંયુક્ત રાષ્ટ્રની વિશેષ સંસ્થાઓ, નંબર એક વિશ્વ આરોગ્ય સંગઠન, નંબર બીજો યુનેસ્કો, નંબર ત્રણ આંતરરાષ્ટ્રીય મજદૂર સંગઠન, નંબર ચાર યુનિસેફ, નંબર પાંચ ખોરાક અને કૃષિ સંગઠન અને નંબર છ વિશ્વ બેંક. પ્રશ્ન નંબર સાત, સવિસ્તાર ઉત્તર લખો. નંબર એક, વિશ્વ એકીય એટલે શું? તો જવાબ છે વિશ્વ એકીય એટલે વિશ્વની એકતા. વિશ્વમાં અનેક પ્રકારની વિવિધતા છે. વિશ્વમાં વિવિધ ધર્મો, ભાષાઓ, જાતિઓ અને સંસ્કૃતિઓ પ્રવર્તે છે. વિશ્વની પ્રજા સદીઓથી પૃથ્વી પર એક સાથે રહે છે. તેમની વચ્ચે ભાવાત્મક એકતા જન્મે તો વિશ્વ એકીયનું સર્જન થાય. વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવા માટે વિશ્વના દેશો વચ્ચે એકતા અનિવાર્ય છે. વિશ્વ એકીયની ભાવના સાકાર કરવા માટે વિશ્વના દરેક માનવીય ત્યાગ, ઉદારતા, સર્વધર્મ સમભાવ, આંતરરાષ્ટ્રીય બંધુત્વ, સહકાર, કરુણા વગેરે મૂલ્યોને સ્વીકાર કરવો પડશે. સમસ્ત વિશ્વ એક કુટુંબ છે, એક માળો છે, એક પિતાનો પરિવાર છે. એવી ભાવનાથી જો વિશ્વ સંયુક્ત રાષ્ટ્રના વિશાળ કુટુંબ બને તો વિશ્વ એકીય બને. આવી ભાવનાથી જ આ બધું શક્ય બની શકશે. ત્યાર પછી આવે છે પ્રશ્ન બીજો, સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કયા સંજોગોમાં થઈ? તો જવાબ છે ઈસવીસન 1939 થી 1945 દરમિયાન થયેલા દ્વિતીય વિશ્વયુદ્ધમાં અણુબોમ્બનો ઉપયોગ થયો હતો. તેથી આ યુદ્ધ અગાઉના બધા યુદ્ધો કરતાં વધુ ભયાનક અને વિનાશકારી બન્યું હતું. આ યુદ્ધમાં લાખો નિર્દોષ વ્યક્તિઓના મરણ થયા હતા અને અબજો રૂપિયાની મિલકતો નાશ પામી હતી. હવે તે પછી ફરીથી જો આવું વિશ્વયુદ્ધ થાય તો માનવ વસ્તીનું નિકંદન નીકળી જાય. તેથી જગતના અગ્રણી નેતાઓ વિશ્વને યુદ્ધના ભયથી મુક્ત કરાવવા કટિબદ્ધ થયા. યુએસએના રાષ્ટ્રપ્રમુખ વિડ્રો એફડી રૂઝવેલ્ટના પ્રયાસોથી એક વિશ્વ સંસ્થા રચવામાં વિશ્વ સંસ્થાની રચના કરવામાં આવી. એની યોજના તૈયાર થઈ. ઈસવીસન 1945માં યુએસએના સન ફ્રાન્સિસ્કો શહેરમાં ભરાયેલી મિત્ર રાજ્યોની 51 રાષ્ટ્રોના પ્રતિનિધિઓની એક પરિષદમાં સંયુક્ત રાષ્ટ્રો યુનોના બંધારણ અંતિમ સ્વરૂપ ના બંધારણને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું અને સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના કરવામાં આવી. આજે આ સંસ્થા સંયુક્ત રાષ્ટ્રોના નામેથી ઓળખાય છે. પ્રશ્ન નંબર ત્રણ, સંયુક્ત રાષ્ટ્રોની કાર્યસિદ્ધિમાં ભારતનો શો ફાળો છે? પ્રશ્ન નંબર ત્રણ, સંયુક્ત રાષ્ટ્રોની કાર્યસિદ્ધિમાં ભારતનો શો ફાળો છે? તો જવાબ છે વિશ્વમાં શાંતિ એ ભારતની વિદેશ નીતિનો મુખ્ય ભાગ છે. તેથી સંયુક્ત રાષ્ટ્રોની કાર્યસિદ્ધિમાં ભારતે હંમેશા સહકાર આપ્યો છે. નંબર એક, કોરિયાના યુદ્ધમાં ઘાયલ સૈનિકોની સારવાર માટે ભારતે દવાઓ અને તબીબી ટુકડીઓ મોકલી હતી. નંબર બીજો, કોરિયામાં શાંતિ સ્થાપવા રચાયેલ પંચની અધ્યક્ષની કામગીરી ભારતે બજાવી હતી. નંબર ત્રણ, ગાઝ, સાયપ્રસ અને કોગોમાં સર્જાયેલ કટોકટી વખતે સંયુક્ત રાષ્ટ્રના આદેશથી ભારતે સૈનિકોની ટુકડીઓ મોકલી હતી. નંબર ચાર, નામીબિયા, કંબોડિયા અને સોમાલિયામાં શાંતિ સ્થાપવાની કામગીરીમાં ભારતે મહત્વનો ભાગ ભજવ્યો હતો. નંબર પાંચ, સલામતી સમિતિ ઉપરાંત વિવિધ સમિતિઓમાં મહત્વના મુદ્દાઓ સ્વીકારીને ભારતે પોતાના જ્ઞાન અને અનુભવનો લાભ યુએનને આપ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આપને અહીંયા સુધીનું બધું સમજાયું હશે. નમસ્કાર.